નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? પીવી મોડલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 માં ભણીશું વિષય ગણિત ગમત. એમાં પ્રકરણ 3 આપો અને લો. હવે જુઓ પેજ નંબર 29 પાઠ્યપુસ્તકમાં હું કીધું છું આ મારું ઘર છે. જો આ એક આપણે રમત બતાવી છે અહીંયા, એમાં આ છે જે મેં 1 થી 100 સુધીના અંકો દોરેલા છે એ કીટુના ઘર કીટુનું જે ઘર છે એના ઓરડા છે, બરાબર છે. હવે જો શું તે મોટું નથી, તેમાં 100 ઓરડા એટલે કે રૂમ છે. તેમાંના કેટલાક ઓરડામાં રંગ કરવામાં મને મદદ કરો. હવે કીટુ શું કહે છે કે તેમાં 1 થી 100 સુધીના રૂમ છે એમાં અમુક ઓરડામાં એને રંગ કરવો છે, તો એમાં એમ કહે છે કે તમે મને મદદ કરો. હવે જો હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું, હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2 માં 12 ઉમેરું છું. 2 માં 12 ઉમેરવા માટે આપણે જમણી બાજુ સીધા 10 સુધી જઈ શકીએ, પછી 11 સુધી અને જમણી બાજુનું એક પગલું એટલે કે એક સ્ટેપ 12 તરફ. જો આ રીતે 2 થી 12 સુધી જવું છે, બરાબર, તો આમાં કલર કરવાનો 2 નંબર, 3 નંબરમાં 4, 5 જમણી બાજુ ફસવાનું, બરાબર છે. 2 થી 12 સુધી જમણી બાજુ ફસવાનું અને 12 સુધી આપણે પહોંચવાનું છે. 6, 7, 8, 9, 10 પાછું હવે 10 થી ક્યાં આવવાનું, 11 ઉપર, 11 થી પાછું એક સ્ટેપ આગળ આવવાનું 12 તરફ જમણી બાજુ, બરાબર. એટલે આ 2 થી 12 સુધી, બરાબર છે. હવે જો 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે. આપણે એક હાથ સુધી કૂદકો મારી શકીએ, આ એક હાથ સુધી આપણે કૂદકો મારી, બરાબર. એક હાર એટલે એક સીધી રેખા. 2 થી 12 સુધીનો કૂદકો એ 10 પગલાં લીધા બરાબર છે. જો આપણે કેટલા પગલાં લીધા 2 થી 12 સુધીમાં, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, બરાબર છે. તો 2 થી 12 સુધીના અંકોમાં અંકોનો કૂદકો એ 10 પગલાં, 2 થી 9 ચાલુ કરવાનું, 2 પછી કેટલા, 3, એટલે 2 પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ 2 થી ગણશો એટલે 12 સુધીમાં 10 પગલાં લીધા બરાબર થાય, બરાબર છે. એટલે અહીંયા આવશે 10 પગલાં, બરાબર છે. 2 નહીં ગણવાના 2 થી 12, એટલે 2 નહીં ગણ, પછી અહીં ગણવાનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર. હવે પેજ નંબર 30 જો. હવે 14 ઉપરથી એક કૂદકો મારવાનો પ્રયત્ન કરો. 14 થી પાછા 10 કરવાના. જો આ 14 નંબર છે, અહીંયાથી પાછા 10, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, કયો આંકડો આવ્યો, 24 નો. તો જો 14 વત્તા 10 બરાબર 24 આપેલા છે. આ ઓરડો રંગો. હવે 22 માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ? 22 માંથી 41 સુધી 2 કૂદકા મારો, પછી ડાબી બાજુ 1 પગલું ખસો. આપણે તેને આ રીતે લખી શકીએ, 22 + 20 એટલે કે 22 વત્તા 20 બરાબર 42, બરાબર છે. આડા સરવાળા છે. હવે 22 માંથી 1 માઇનસ કરવાનો, 22 - 1 એટલે 1 બાદ કર નાખવાનું 42 માંથી, તો 42 - 1 બરાબર 41, બરાબર છે. એટલે હું કેટલા પગલાં
गयो तो त्रण पगला ना त्रण पगला आवशे बराबर छे હવે જો તમે આ રસ્તે પણ જઈ શકો છો 22 પરથી ડાબી બાજુ 41 સુધી એક પગલું જો અહીંયા તમને બતાવેલું છે 22 પછી 32 અને પછી 43 જો આ 22 પછી 32 અને 43 એટલે 1 2 અને 3 ત્યાં ત્રણ પગલા બરાબર હવે નીચે હવે તમે આ રસ્તે પણ જઈ શકો છો 22 પરથી ડાબી બાજુ 21 સુધી એક પગલું ખસો પછી બે ગુંતકા 41 સુધી બરાબર છે એટલે 21 31 અને 41 જો આ 22 છે ત્યાંથી અહીંયા ખસવાનું બરાબર છે પછી અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા બરાબર છે એટલે 22 માઈનસ 1 બરાબર 21 અને 21 વત્તા 20 બરાબર 41 બરાબર 21 પ્લસ 20 કરીએ એટલે કેટલા મળશે 41 હવે જુઓ કિટ્ટુના ઘરથી નીચેના પ્રશ્નના ઘર પરથી નીચેના પ્રશ્નોના નીચે માટે પ્રયત્ન કરો બરોબર અહીંયા કેટલાક દાખલા આપેલા છે એને સોલ્વ કરવાના છે એમાં પહેલું 34 થી 10 ઓછા એટલે એટલે કે 34 માંથી 10 બાદ કરવાના છે બરોબર જો 34 થી 10 ઓછા એટલે તો અહીંયા તમે આ રીતે કરી શકો 34 માઈનસ 10 બરાબર છે તો 4 માંથી 0 જાય એટલે 4 અને 3 માંથી 1 ને બાદ કરવાને એટલે કેટલા રહેશે 2 તો અહીંયા કેટલા આવશે 24 બરાબર આ તમારે મારી સાથે સાથે પુસ્તકમાં લખતું જવાનું છે હવે 53 માઈનસ 20 તો એમાં પણ આ જ રીતે તમારે ગણકામની નોટ પાસે લઈ અને 53 માઈનસ 20 કરવાના જો 3 5 માંથી 2 છે તો કેટલા રહેશે 3 તો અહીંયા આવશે 33 બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે 31 થી 11 વધારે એટલે 31 માં 11 ઉમેરવાના છે વધારે કરવાના 31 વત્તા 11 1 ને 1 2 3 ને 4 એટલે અહીંયા આવશે 42 હવે 66 થી 11 ઓછા એટલે એટલે 66 માઈનસ 11 ઓછા કેટલું છે બરાબર એટલે બાદબાકી કરવાની એટલે 55 બરાબર હવે 62 પ્લસ 13 જો આપણે આગળ સરવાળો કરવો હોય તો આ રીતે કરી શકાય 3 વત્તા 2 કેટલા થશે 5 અને 6 વત્તા 1 કેટલા થશે 7 બરાબર હવે નેવ્યાસી થી 23 ઓછા એટલે નેવ્યાસી માંથી 23 બાદ કરવાના છે બરાબર છે તો આની પણ બાદબાકી તમારે આગળ કરવી હોય તો 9 માંથી 3 ને બાદ કરવાના 9 માંથી 3 જશે એટલે કેટલા રહેશે 3 થી 4 5 6 7 8 9 6 રહ્યા એટલે અહીંયા 6 આવશે પછી 8 માંથી 2 ને બાદ કરવાના એટલે પણ 6 આવશે બરાબર છે હવે 10 અને 40 વધારે એટલે એટલે 10 અને 40 નો સરવાળો કરવાનો એટલે 10 માં 40 માં 10 ઉમેરીએ એટલે કેટલા થશે 50 બરાબર છે હવે 28 માં 9 ઉમેરતા ખાલી જગ્યા થાય 28 માં 9 ઉમેરવાના છે જો 28 પછી 29 30 31 32 33 34 35 36 37 એટલે અહીંયા કેટલા આવશે 37 બરાબર છે હવે 9 અને 44 નો સરવાળો ખાલી જગ્યા થાય તો 44 માં 9 ઉમેરવાના છે 44 પછી 45 46 47 48 49 50 51 52 અને 53 તો કેટલા થશે
ત્રેપન હવે 98 માંથી 34 બાદ કરતા કેટલા થાય 98 માંથી 34 બાદ કરવાના છે તો 8 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા વધશે 4 અને 9 માંથી 3 બાદ કરીએ એટલે 6 બરાબર હવે 4 અને વધારાના 37 ખાલી જગ્યા થાય તો 37 માં 4 ઉમેરવાના છે એટલે 37 પછી 38 39 40 41 તો કેટલા થશે 41 હવે 83 માંથી 35 લઈ લેતા ખાલી જગ્યા આપણને મળે 83 માંથી 35 લઈ લેતા એટલે કે લઈ લેવાના છે બાદ કરી નાખવાના છે બરાબર તો 83 માઈનસ 35 જો અને આ રીતે કરવાનું હવે 3 માંથી 5 નહીં જાય એટલે 10 કો લેવાનો છે 10 કો આપણે આ રીતે લેશું અહીંયા 13 આવશે અને 8 ની કેટલા મૂકવાના છે 7 હવે 13 માંથી 5 બાદ કરવાના છે 5 પછી 6 7 8 9 10 11 12 13 કેટલા વયા 8 તો 8 અને 7 માંથી 5 7 માંથી 3 ને બાદ કરવાના છે તો 3 પછી 4 5 6 7 કેટલા આવશે 4 એટલે અહીંયા આવશે 48 બરાબર આ રીતે તમારા પુસ્તકમાં આ 12 બાર દાખલા સોલ્વ કરવાના છે હવે જો પાના નંબર 31 મારો ખોરાક શોધો મિત્રો મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે માએ મને કહ્યું કે કેટલા ઓરડામાં ખાવાની વસ્તુઓ છે તે ઓરડાઓના નંબર શોધવામાં મને મદદ કરો મારા ઘરમાં તેની નિશાની કરો જુઓ તમને શું મળે છે જો અહીંયા પણ 10 થી 1 થી 100 સુધીના અંકો આપેલા છે પાના નંબર 32 ઉદાહરણ તરીકે 47 બરાબર 37 વત્તા 10 બરાબર હવે આ કરવા માટે કોઈ ટૂંકો રસ્તો છે જો તો અહીંયા કેટલાક દાખલા આપેલા છે 37 વત્તા 9 37 માં 9 ઉમેરવાના છે એટલે કેટલા થશે 37 વત્તા 9 જો બરાબર 9 7 માં 9 ઉમેરવાના એટલે કેટલા થશે 16 16 નો છગડો બધી 1 હવે 3 ને 1 4 કેટલા થયા 46 બરાબર તો બોક્સમાં આપણે 46 લખીશું હવે જો 65 માઈનસ 30 65 માંથી 30 બાદ કરવાના છે બરાબર જો આ 5 માંથી 0 ને બાદ કરવાના એટલે અહીંયા 5 ના 5 હવે 6 માંથી 3 બાદ કરવાના એટલે 6 માંથી 3 જાય તો કેટલા રહેશે 3 એટલે 35 બરાબર હવે 46 વત્તા 21 જો 46 વત્તા 21 બરાબર અહીંયા આ રીતે લખવાનું છે તો 6 ને 1 કેટલા થશે 7 4 ને 2 6 બરાબર હવે 87 માઇનસ 30 87 માઇનસ 30 બરાબર છે 7 માંથી 0 જાય તો 7 ના 7 વધે હવે 8 માંથી 3 બાદ કરવાના એટલે કેટલા વધશે 5 બરાબર હવે 66 માઈનસ ખાલી જગ્યા બરાબર
41 प्लस खाली जगह बराबर 99 45 में આપણે કેટલા ઉમેરીએ તો 99 થાય તો 45 થી આપણે ગણવાનું 46 47 99 આવે ત્યાં સુધી ગણવાનું એટલે કઈ સંખ્યા આવશે તો 49 આ 54 54 આવશે બરાબર છે 45 5 ને 4 9 અને 5 ને 4 પાછા 9 બરાબર છે એટલે 54 હવે 21 માં બરાબર જો માઈનસ 21 બરાબર 35 હવે 21 માં આપણે કેટલા ઉમેરીએ તો 35 થાય બરાબર છે સોરી 56 અહીંયા 56 આવશે કઈ સંખ્યામાં આપણે 21 બાદ કરતા 35 આપણને મળે બરાબર છે તો 56 માઈનસ 21 બરાબર 35 થશે હવે 36 બરાબર ખાલી જગ્યા પ્લસ 9 હવે 36 છે એમ આપણે કેટલા ઉમેરીએ નવ માં આપણે કેટલા ઉમેરીએ નવ માં કેટલા ઉમેરીએ તો 36 થાય બરાબર છે તો 27 નવ પછી ગણવાનું 36 આવે ત્યાં સુધી એટલે 27 નવ પછી 10 11 12 13 14 15 16 17 એમ 36 આવે ત્યાં સુધી ગણવાનું એટલે કઈ સંખ્યા આવશે 27 બરાબર છે હવે 40 વત્તા ખાલી જગ્યા બરાબર 76 40 માં આપણે કેટલા ઉમેરીએ તો 76 થાય તો 40 પછી 41 થી ગણવાનું 76 આવે ત્યાં સુધી એટલે કઈ સંખ્યા આવશે તો 36 આવશે બરાબર હવે 98 બરાબર ખાલી જગ્યા પ્લસ 50 50 માં આપણે કેટલા ઉમેરીએ તો 98 થાય 50 માં પાછું 51 થી ચાલુ કરવાનું એમાં તમારે આ પાછળ જે કોઠો છે એ જોવાનું બરોબર છે 50 થી જો 50 બરાબર છે એમાં 98 સુધી જોવાનું અહીંયા સુધી બરાબર એમાં કેટલા છે ગણવાના એટલે 98 થાય બરાબર છે તો કેટલા હશે 48 બરાબર હવે છેલ્લું 57 માઇનસ ખાલી જગ્યા બરાબર 20 57 માઇનસ ખાલી જગ્યા બરાબર 20 57 માંથી આપણે કેટલા બાદ કરીએ તો આપણને 20 મળે તો એમાં એ પાછળનો કોઠો જોવાનો 57 છે જો અહીંયા 57 છે એમાંથી આપણે નીચે લાવવાના બરાબર છે એમાંથી 20 આપણે કાઢી નાખવાના છે બાદ કરવાના છે બરાબર એટલે 37 આવશે બરાબર હવે જો સરવાળો શેરો બન્યો પાના નંબર 33 ઉપર અનિશાએ 37 રૂપિયાના સફરજન ખરીદ્યા રાજાએ 21 રૂપિયાના કેળા ખરીદ્યા ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું 37 એટલે 30 વત્તા 7 છે બરાબર 30 વત્તા 7 એટલે કેટલા થશે 37 21 એટલે 20 વત્તા 1 છે બરાબર 20 વત્તા 1 એટલે 21 તેથી 37 અને 21 મળીને 58 થાય પહેલા બે હું કરી શકું તેણે 37 અને 21 નો સરવાળો આટલો ઝડપી કેવી રીતે કર્યો ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ આ સરવાળા જુઓ જો 26 વત્તા 43
એના કઈ રીતે આપેલું છે 20 વત્તા 6 વત્તા આ 20 છે 20 વત્તા 6 એટલે છે 26 ત્યાં પછી 43 આવે પાછે ઉપર તો 40 વત્તા 3 બરાબર છે હવે જો 20 વત્તા 40 એટલે 60 અને 6 વત્તા 3 એટલે 9 બરાબર છે એટલે 60 વત્તા 9 બરાબર કેટલા થશે 69 એટલે જવાબ 69 છે હવે જો 26 ના આપણે 20 વત્તા 6 અને 43 ના આપણે 40 વત્તા 3 ભાગ પાડીએ છીએ પછી સરળ છે 40 અને 20 નો અને 30 અને 6 નો સરવાળો પાના નંબર 34 હવે કહો કે તમે એને બીજી કઈ રીતે કરી શકશો તો જુઓ 33 વત્તા 56 બરાબર 30 વત્તા 50 બરાબર અને 3 વત્તા 6 જુઓ નીચે આપેલું છે 3 વત્તા 6 30 વત્તા 50 કેટલા થશે તો 80 બરાબર અને 3 વત્તા 6 જુઓ 3 વત્તા 6 કેટલા થશે તો 9 તો 80 વત્તા 9 બરાબર 89 બરાબર છે 80 વત્તા 9 બરાબર 89 હવે જુઓ કે તમે આ સરવાળાને તે જ રીતે કરી શકશો જો 37 વત્તા 22 બરાબર 30 અને 30 વત્તા 7 બરાબર 37 વત્તા 20 વત્તા 2 એટલે કેટલા થશે 22 બરાબર
જો આમાં તમારે બોક્સ માં આ રીતે લખવું હોય તો આનો આનો આપણે 70 અને 20 નો આ 90 થયા 70 ને 20 90 પછી આ 3 વત્તા 4 આ રીતે બરાબર છે આ બે નો જેમ કર્યો એમ અહીંયા 7 ને 2 વયા એમ અહીંયા 3 અને 4 બરાબર 90 વત્તા 7 બરાબર 97 આ તમારે પાઠ્યપુસ્તકમાં સાથે સાથે લખતું જવાનું છે पेज नंबर 34 ऊपर बराबर छे पेज नंबर 34 ऊपर તમારે આ પાઠ્યપુસ્તકમાં લખતું જવાનું છે બોક્સ આયા છે એમાં હવે જો એવી રીતે આપણે 56 વત્તા 21 આયા છે 56 વત્તા 21 બરાબર હવે આ જ રીતે આપણે કરવાનું છે બરાબર છે તો 50 વત્તા 6 વત્તા 50 વત્તા 6 એટલે 56 થયા હવે આને 20 વત્તા 1 બરાબર 50 ને 20 કેટલા થશે 70 તો 70 વત્તા 6 વત્તા 1 બરાબર છે હવે બરાબર 70 વત્તા 6 ને 1 7 બરાબર 77 બરાબર છે અહીંયા વત્તા નહીં બરાબર 77 આમાં આને આપણે બોક્સમાં લખી નાખવાનું બરાબર હવે જો 56 વત્તા 21 બરાબર 56 વત્તા 20 વત્તા 1 બરાબર 57 પ્લસ 20 બરાબર 77 વાહ હું આ રીતે પણ કરી શકું બરાબર આને બીજી રીતે આ ઉદાહરણમાં આપ્યું છે એ રીતે પણ આપણે કરી શકીએ જો હવે તમારા મગજમાં પગથિયા નક્કી કરી રાખો બરાબર ખાનાઓમાં સીધા જવાબ લખી નાખો જો આ રીતે તેત્રીસ વત્તા બેતાલીસ બરાબર કેટલા થશે તો ત્રણ ને બે પાંચ અને ચાર ને ત્રણ સાત બરાબર હવે જો તેત્રીસ વત્તા સત્યાવીસ આપેલા છે બરોબર અહીંયા આપણે જવાબ લખવાનો છે તો આનો નાનો સરવાળો કરવાનો પહેલા સાતમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થશે દસ દસની શૂન વધી એક ત્રણ ને એક ચાર ચાર ને બે છ બરાબર છે હવે જુઓ પંચાવન વત્તા પચીસ આપેલા છે પંચાવન વત્તા પચીસ બરાબર તો પાંચ ને પાંચ દસ ની સોળ બધી એક પાંચ ને છ છ ને બે સાત ને આઠ બરાબર છે હવે ઓગણીસ વત્તા એકસઠ ઓગણીસ વત્તા એકસઠ આપેલા છે બરાબર બોક્સમાં આપણે જવાબ લખવાનો છે તો નવ ને દસ ની શૂન બધી એક એક ને બે છ ને બે નવ છ ને બે આઠ બરાબર છે એટલે
which one is wrong? No. बराबर पाठ्य पुस्तक में तुम्हारे आमाथी જોઈને જવાબ લખતું જવાનું છે અને પછી ઘરે ઘરકામની નોટ માં તમારે આ રીતે દાખલા આ રીતે રકમ લખી અને આ રીતે આડા દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો છે હવે જો 67 + 25 જો 7 ને 5 કેટલા થશે તો 12 12 નો બમણો ગણી 1 6 ને 7 7 ને 2 9 બરાબર છે હવે 48 + 28 તો 8 ને 8 16 નો છગડો ગણી 1 4 ને 2 6 6 ને 7 ત્યાંથી આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો